જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. હવે આપણે અંગ્રેજીના યુનિટ ટેસ્ટની સમજૂતી મેળવશું. તો પ્રશ્ન એક, નીચેના સ્પેલિંગમાં ખૂટતો અક્ષર લખો. પિંગ, તો પી આઈ જી. તો અહીં આપણે ખાલી જગ્યામાં શું લખવાનું રહેશે? આઈ. નીચે શું છે? ટી. પછી ખાલી જગ્યા વાય છે, તો આપણે ત્યાં શું કરવાનું? ઓ, ટી ઓ વાય. એવી રીતે ટોપ, બેડ, મેન, ત્યાં તમારે ખૂટતો અક્ષર લખી અને ખાલી જગ્યા પૂરી કરી સ્પેલિંગ પૂરો કરવાનો રહેશે. પ્રશ્ન બે, નીચેના ગુજરાતી અંકો સામે અંગ્રેજી અંકો લખો. 26, 27, 28, 30, 22 અને 23 એ અંકો ગુજરાતીમાં આપ્યા છે, એની સામે તમારે અંગ્રેજી અંકો લખવાના રહેશે. પ્રશ્ન ત્રણ, નીચેના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો. કાટ એટલે ગાડું, વેન એટલે ખટારો, આઉલ એટલે ઘુવડ, એટલે શ્વાન, પીહેન અને વલ્ચર, એના જવાબો તમારે લખવાના રહેશે. પ્રશ્ન ચાર, નીચેના ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો. કેળું તો બનાના, તો મોટર, તો કાર, વાળ, પપૈયું, ગધેડું, કબૂતર, એના ઉચ્ચાર લખવાના કે એને અંગ્રેજીમાં શું કહેવાય. પ્રશ્ન પાંચ, નીચેના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો. કોકોનેટ એટલે નાળિયેર, તો સુગર કેન એટલે શેરડી, ગ્રેપ્સ, મેંગો, બનાના, એપલ, એના તમારે જવાબો લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, સારા અક્ષરે શાંતિથી સમજીને લખવાનું રહેશે. જય સ્વામિનારાયણ.